नमस्कार विद्यार्थी मित्रों, तमारू बधानु हार्दिक स्वागत छे। काले आपणे अचल प्रवेगी गतिना समीकरणों छे, त्रण समीकरणों छे मेळवाता। पहेली आलेखनी रीत द्वारा मेळवुं तुं, अने बीजुं तो के आपणे कलनशास्त्र एटले के संकलननी रीतनो उपयोग करीने मेळव्या हता। बंने समीकरणों आपणा माटे खूब ज अगत्यना छे। તમે 11-12 સાયન્સની વાત કરો કે હાયર સ્ટડીની જે વાત કરશો, જે કોલેજ તમે જશો ત્યાં પણ જ્યાં જ્યાં ગતિ આવશે ગતિ સાથે આ સમીકરણો છે સંકળાયેલા છે। એટલે ખાસ જેટલા વિદ્યાર્થીએ તૈયાર કરી લીધા છે એના માટે બધાને વેલ એન્ડ ગુડ। હજુ પણ જેટલાને બાકી છે એટલા તમે ફરી પાછો રેડિયો છે રિવાઇઝ કરીને જોઈ લો, અથવા તો આજનો લેક્ચરમાં હું તમને ક્વિક રિવિઝન આપી દઉં છું કે જેથી કરીને આપણો આ ટોપિક છે આખો કમ્પ્લીટ થઈ જાય। આને આધારિત ઘણા બધા દાખલાઓ છે, કન્ટિન્યુ આપણે સોલ્વ કરવાના છે। એવું જ નથી કે માત્ર આ ચેપ્ટરમાં જ આ સૂત્રો છે, આગળ જે આપણે દ્વિપરિમાણમાં જે ગતિ ભણવાના છીએ તેમાં પણ આ સમીકરણો છે એ દ્વિપરિમાણમાં લાગુ પાડવાના છે। અને અવારનવાર જો તમે કોઈ બોર્ડની પરીક્ષા જુઓ અથવા તો અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ જુઓ તો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આને આધારિત છે, દાખલાઓ પૂછાતા આવ્યા એટલે કે MCQ સ્વરૂપે પૂછાતા આવ્યા છે। અને બોર્ડમાં અવારનવાર આ બેમાંથી એક રીત છે એ 4 માર્ક્સથી 5 માર્ક્સનો પ્રશ્ન છે એ આ સમીકરણો તારવવા માટે પૂછાતો હોય છે। તેથી ખાસ તમે જોજો। ચાલો અત્યારે આપણે આ જે સમીકરણો છે એને ફટાફટ છે રિવાઇઝ કરી લઈએ। તો પહેલાં હું શરૂઆત કરું છું આલેખની રીત દ્વારા। તો જોજો આલેખની રીત દ્વારા શું કીધું હતું, તો કે આપણે વેગ વિરુદ્ધ સમયનો છે આલેખ દોરીએ છીએ। કોના વિરુદ્ધ? કોનો? વેગ વિરુદ્ધ સમયનો આલેખ। ઓકે, જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો t = 0 સમયે કોઈ ઉદ્ગમ બિંદુ પર કોઈ કણ છે પ્રારંભિક વેગ v0 સાથે ગતિની શરૂઆત કરે છે અને અચળ પ્રવેગી ગતિ કરીને t = t સમય, એટલે કે અહીંયા t = t સમયે, આ થોડુંક ટિલ્ટેડ દોરું, અચળ પ્રવેગી ગતિથી શરૂઆત કરે છે અને t = t સમયે એ અંતિમ વેગ v પ્રાપ્ત કરે છે। ઓકે, અહીંયા આ ભાગ દ્વારા ઘેરાતો જે ક્ષેત્રફળ દ્વારા ઘેરાતો જે ભાગ છે એ આપણને કોનું મૂલ્ય આપશે, તો કે સ્થાનાંતર xનું। ચાલો આને સોલ્વ કરવા માટે, તો કે ત્રણ સમીકરણ છે એમાં પહેલું સમીકરણ કેના ઉપરથી આવે છે? પહેલું સમીકરણ છે પ્રવેગની વ્યાખ્યા પરથી, તો કે પ્રવેગ એ બરાબર ચેન્જ ઇન વેલોસિટી અપોન ચેન્જ ઇન ટાઈમ, એટલે કે વેગમાં થતા ફેરફારનો સમય દર, વેગમાં થતો ફેરફાર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ ના છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય। તો આ સમીકરણને સોલ્વ કરતા આવું મળતું v બરાબર v0 પ્લસ at, આ છે આપણું ફર્સ્ટ સમીકરણ। ઓકે, બીજા બે સમીકરણો મેળવવા માટે શું કરવાનું, તો કે આલેખ અને આ આલેખ છે એને બે ભાગમાં વેચી નાખવા, ઉપરનું ક્ષેત્રફળ છે એને a1 કહો, આને કહો a2। તો આ v વિરુદ્ધ સમયનો આલેખ છે એ આલેખ દ્વારા ઘેરાતો ભાગ છે સ્થાનાંતર x આપે, તો કે x બરાબર ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ, તો આ લંબચોરસને આને નામ આપવા માટે o a b c અને d એવા નામકરણ કરી દીધા, તો કે લંબચોરસ o a c d નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ a b c નું ક્ષેત્રફળ। ઓકે, ચાલો અહીંથી આપણને જો આ v0 આપેલું છે એનો મતલબ અહીંથી આ કેટલું છે, v0 છે, અહીંયા વેગ v થાય છે, તો આખું v છે, તો v માંથી v0 બાદ કરો તો આ કેટલું આવશે, v - v0। ઓકે, તો શું લખી શકીએ આપણે, ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ છે t, પહોળાઈ છે v0, તો v0 × t પ્લસ ક્ષેત્રફળ માટે 1/2 પાયો કેટલો આવશે t, અને વેદ કેટલો આવશે v - v0, v - v0 × t। ઓકે, ચાલો હવે અહીંયા આમાંથી આપણે આ સમીકરણ છે આ સમીકરણને ફરી વાર લખું, તો કે a = v - v0 ના છેદમાં t,
આમાંથી v માઇનસ v0 ને સૂત્રનો કત્તા બનાવો, અથવા તો પહેલા t લઈ લઈએ, t ના સ્થાન અદલા બદલી કરો, t બરાબર v માઇનસ v0 ના છેદમાં a, અને આનો ક્રોસ ગુણાકાર કરી દો તો v માઇનસ v0 બરાબર at. આપણે આ સમીકરણ વાપરવાનું છે, v માઇનસ v0 બરાબર at, અહીંયા at મૂકી દો તો શું થશે, v0 t પ્લસ હાફ at સ્ક્વેર. આ મળી ગયું સ્થાનાંતર એક સોળું બીજું સમીકરણ. ઓકે, નેક્સ્ટ શું કરી શકો, તો કે આમાં વી ટી છે એ કોમન છે, આ સમીકરણને કહું એક્સ, તો એક્સનો સોરી માફ કરો ઝેડ કહી દો અને ઝેડનો ઉપયોગ કરો, તો ફરી વાર લખું છું એક્સ બરાબર વી ઝીરો ટી પ્લસ હાફ વી માઇનસ વી ઝીરો ઇન્ટુ ટી. શું કરો, તો કે માત્ર ટી કોમન કાઢો, ચાલો ટી કાઢો તો શું થશે, વી ઝીરો પ્લસ અહીંથી ટી કોમન નીકળી ગયો તો શું થશે, વી માઇનસ વી ઝીરોના છેદમાં બે ઇન્ટુ ટી. ગમે તે રીતે કાલે આપણે રીત યુઝ કરી હતી એ અથવા આ રીત કરી શકો. લસાલ્યો કેટલો આવશે, બે એકુ બે તો કેટલું થઈ જશે, ટુ વી ઝીરો માઇનસ વી ઝીરો તો વી પ્લસ વી ઝીરો અપોન ટુ ઇન્ટુ ટી. અને આને આપણે કીધું હતું, શું કીધું હતું, સરેરાશ વેગ વી બાર બરાબર વી પ્લસ વી ઝીરોના છેદમાં બે. પણ આ સમીકરણ ક્યારે સાચું પડે, અચળ પ્રવેગી ગતિ માટે જ. ઓકે, અને ટીની કિંમત, તો ટી માટે અહીંથી ટીની કિંમત મૂકો, ટીને બદલે શું મૂકી શકીએ, તો કે વી પ્લસ વી ઝીરો બાય ટુ ઇન્ટુ ટી વી માઇનસ વી ઝીરો અપોન એ. કોના બરાબર આવ્યું સ્થાનાંતર, એક્સ બરાબર. આ ગુણાકારમાં હોવાથી બેનો ગુણાકાર સામે ગુણાકારમાં, તો કે ટુ એ એક્સ બરાબર એ પ્લસ બી એ માઇનસ બી એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આ માઇનસવાળું પદ સામે બાજુ જાય તો વી સ્ક્વેર બરાબર વી ઝીરો સ્ક્વેર પ્લસ ટુ એ એક્સ. આ મળી ગયું આપણું ત્રીજું સમીકરણ. આમ અચળ પ્રવેગી ગતિના ટોટલ કેટલા સમીકરણ છે, ત્રણ. પહેલું છે v બરાબર v0 પ્લસ at, બીજું છે x બરાબર v0 t પ્લસ હાફ at સ્ક્વેર, અને ત્રીજું છે v સ્ક્વેર બરાબર v0 સ્ક્વેર પ્લસ 2ax. ઓકે, આ ત્રણ સમીકરણો છે, ત્રણે ત્રણ કયા છે, આલેખની રીતથી સિમ્પલ. હજુ જો એકવાર પ્રવેગની વ્યાખ્યા પરથી આ મળી જશે, અને આ સમીકરણ ઉપરથી બીજા બે ત્રણ સમીકરણ મળી ગયા એનો જે આપણે આગળ ઉપયોગ કરવો છે. આલેખ વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ છે સ્થાનાંતર આપે, તો કે સ્થાનાંતર બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. જો આને હું લંબાઈ કન્સિડર કરું તો એ ટી, પહોળાઈ લઉં તો વી ઝીરો, વી ઝીરો ઇન્ટુ ટી. ત્રિકોણનું ક્ષેત્રફળ વન હાફ પાયો ગુણ્યા વેધ, પાયો ટી, અને વેધ છે વી માઇનસ વી ઝીરો. વી માઇનસ વી ઝીરોની કિંમત અહીંથી મૂકી દો એટલે આ સમીકરણ મળી જશે. ત્રીજા સમીકરણ માટે આ સમીકરણ છે, ફરીવાર લખો, ઓનલી ટી સામાન્ય લઈ લો તો આ પદ મળ્યું. આમાં ફરી પાછી ટીની કિંમત પ્રવેગની વ્યાખ્યા પરથી મૂકી દો, સીધું આલેખની રીત બિલકુલ સરળ છે. ઓકે, ચાલો હવે નેક્સ્ટ જોઈએ. તો હવે જોવું છે કલનશાસ્ત્રની રીત, એટલે કે સંકલનની રીત, કલનશાસ્ત્રની રીત. ચાલો કલનશાસ્ત્રની રીત દ્વારા જોઈએ. તો કલનશાસ્ત્રની રીત દ્વારા મેં તમને ત્રણ હિંટ આપી હતી. પહેલું સમીકરણ મેળવવા માટે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરશું, તો કે પહેલું સૂત્ર મેળવવા માટે આપણે પ્રવેગ, તાત્ક્ષણિક પ્રવેગ એ બરાબર ડીવી અપોન ડીટી. તેથી ડીવી બરાબર શું થશે, એ ઇન્ટુ ડીટી. હવે જો આપણે જે પેલો સમયગાળો લેતા હતા કે ટી ઇક્વલ ટુ, આમ ફ્રેક્શનલ પાર્ટ એટલે કે સૂક્ષ્મ ભાગ ડીવી અને ડીટી છે તો એમની જ લિમિટ મૂકવાની આવશે, તો આપણે આ રીતે લેતા હતા, ટી ઇનિશિયલ બરાબર ઝીરો સમયે વેગ, વી ઇનિશિયલ બરાબર વી ઝીરો, અને ટી ફાઇનલ ઇક્વલ ટુ ટી સમયે અંતિમ વેગ, વી ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ વી. કેમ કે વી ઝીરોથી શરૂઆત કરે, વી પ્રાપ્ત કરે છે કયા સમયે, ટી સમયે, તો વી પ્રાપ્ત કરે છે ટી સમયે. ઝીરો સમયે વેગ છે વી ઝીરો, ઝીરો સમયે વેગ છે વી ઝીરો. અથવા તો સીધું જ યાદ રાખો, સમય આવે ત્યાં ઝીરોથી ટીની લિમિટ મૂકો,
वेग आवे ज्यां वेग लेवानो आवे त्यां वी जीरो थी वी नी किंमत मूको। चलो तो आनु संकलन करता शू थशे, इंटीग्रेशन ऑफ डीवी इज इक्वल टू इंटीग्रेशन ए डीटी। लिमिट आवशे आनी वी होवाथी वी जीरो थी वी अने डीटी होवाथी जीरो थी टी। डीवी नू थशे वी, डीवी नू थई जशे वी अने लिमिट आवशे वी जीरो थी वी। आमाथी ए अचळ निकळशे, डीटी नू संकलन थशे टी, लिमिट आवशे जीरो थी। अपर लिमिट माइनस लोअर लिमिट मुकता आपने समीकरण मळशे वी बराबर वी जीरो प्लस ए टी। ओके चलो नेक्स्ट, आ पहेलू समीकरण मेळवा माटेनो एक शरत, प्रवेगनू तत्क्षणिक प्रवेग छे एनी सूत्र याद राखो। बीजू समीकरण मेळवा माटे तात्क्षणिक वेग वी बराबर डीएक्स अपॉन डीटी, केम के पहेलू समीकरण मारे वी अने ए ना स्वरूप में जोतु तू, बीजू समीकरण मारे एक्स वी अने ए ना स्वरूप में जोईए छे। आमाथी डीएक्स ने सूत्र नो कत्ता बनाओ, डीएक्स इज इक्वल टू वी डीटी अने आ समीकरण जे मेळ्यु छे वी नी किंमत अहींया मूकी दो तो आ समीकरण शुं बनी जशे, डीएक्स बराबर वी जीरो प्लस ए टी इंटू डीटी। हवे जो सूक्ष्म भाग स्थानांतर एक्स अने समय टीनू आ रीते जो तमे लखो छो अने तमने याद रहे छे तो वेल एंड गुड, नथी रहेतुं तो शुं करो, तो के समय माटे जीरो थी टी नी लिमिट लो, स्थानांतर माटे एक्स जीरो थी एक्स नी लिमिट लो। शुं लई लो, एक्स जीरो थी एक्स नी। जो लखवुं होय तो आम लखी शको के टी इनिशियल इक्वल टू जीरो समय तेमनुं स्थान छे एक्स इनिशियल बराबर एक्स जीरो अने फाइनल समय टी समय एनुं स्थान छे एक्स फाइनल इज इक्वल टू एक्स। हवे आमनुं संकलन करो तो इंटीग्रेशन ऑफ डीएक्स, एक्स नी लिमिट एक्स जीरो थी एक्स लोअर लिमिट टू अपर लिमिट इज इक्वल टू, आ बेव साथे गुणाकार थशे संकलन बेवनुं थशे, तो के संकलन जीरो थी टी वी जीरो डी टी प्लस जीरो थी टी ए टी डी टी। ओके आमनुं संकलन डीएक्स नू एक्स, लिमिट आवशे एक्स जीरो थी एक्स, वी जीरो अचळ डीटी नू संकलन थशे टी, लिमिट आवशे जीरो थी टी, ए अचळ टी इंटू डीटी, टी नी एक घात वधे टी स्क्वेर बाय टू, लिमिट आवशे जीरो थी टी। तो आ समीकरण शू आवी जशे, एक्स माइनस एक्स जीरो बराबर वी जीरो अपर लिमिट, जो जीरो आवे एटले एक ज अपर लिमिट मूकी दो, आमां शू थई जशे वन अपन टू ए टी स्क्वेर, माइनस छे आ बाजु आवे तो प्लस, तो एक्स बराबर एक्स जीरो प्लस वी जीरो टी प्लस हाफ ए टी स्क्वेर। आई गयो समीकरण नंबर बे। ત્રીજા સમીકરણ માટે ખાસ યાદ રાખો ફરી પાછું પ્રવેગનું સમીકરણ, પણ એમાં થોડુંક આપણે એડિશનલ કરવું પડશે, એ બરાબર ડીવી અપોન ડીટી, પરંતુ અહીંયા ત્રીજા સમીકરણમાં મારે ટી વિધેય જોતું નથી, જો નથી જોતું તો શું કરો તમે, આને અરેન્જમેન્ટ કરો ડીવી અપોન ડીટી, આને એમ લખી શકો ડીએક્સ 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 કેન્સલ થાય ડીવી અપોન ડીટી જે થે છે। ओके डीएक्स अपॉन डीटी स्थानांतर डीएक्स अपॉन डीटी, जो डीएक्स अपॉन डीटी शू लखी सको वेग वी, तो आ समीकरण मूवीनू वी डीवी अपॉन डीटी। तो जो आ एक छे ने खास याद रखो, आ प्रवेगनू नवु एक समीकरण मिलू आपने, प्रवेग ए बराबर वी डीवी अपॉन डीएक्स, डीवी अपॉन माफ करजो शू छे डीएक्स, आ एक समीकरण छे प्रवेगनू। ज्यारे विधेय प्रवेग छे स्थानांतरनું વિધેય હોય ત્યારે, અને આને આધારે દાખલા છે હું તમને કરાવીશ લાસ્ટમાં જ્યારે સમય મળશે ત્યારે, અત્યારે તમે જસ્ટ આને યાદ રાખો। ઓકે ચાલો તો એ બરાબર વી ડીવી અપોન ડીએક્સ, આને ક્રોસ ગુણાકાર કરો તો શું થશે, વી ઇન્ટુ ડીવી બરાબર એ ઇન્ટુ ડીએક્સ, બંને બાજુ સંકલન લેતા શું થશે, સંકલન લાગુ પાડી દઉં ચાલો ડાયરેક્ટ, હવે તમે સમજદાર છો અને સમજી જાઓ છો, વીનું લિમિટ કઈ વી જીરો થી વી, એક્સની લિમિટ એક્સ જીરો થી એક્સ, વિધેય બાજુમાં વિકેલન, વિધેયની એક ઘાત વધે ઘાત ક્યાં પડે છેદમાં, તો વી સ્ક્વેરના છેદમાં બે,
कई आवशे लिमिट वी जीरो थी वी, ए अचल डीएक्स नु संकलन आवशे एक्स, क्या थी क्या सुधी, एक्स जीरो थी एक्स सुधी। ओके चालो शू करो अपर लिमिट, तो के वी स्क्वेर माइनस वी जीरो स्क्वेर ना छेद में बे, बे कॉमन आ जाए अपर लिमिट लोअर लिमिट, तेवी ज रीते अहीं थशे ए एक्स माइनस एक्स जीरो, आ अहीं गुणाकार में आ जाए माइनस पद आ बाजू आ फाइनल समीकरण मैं वी स्क्वेर इज इक्वल टू वी जीरो स्क्वेर प्लस टू ए एक्स माइनस एक्स जीरो, आतु आपणू त्रीजू समीकरण। आम टोटल अचल प्रवेगी गति एटले के नियमित प्रवेगी गतिना त्रण समीकरणों छे। चालो बोलो जोई कयुं छे, बोलो चालो v बराबर v0 प्लस at बीजू समीकरण छे, x बराबर v0 t प्लस हाफ at स्क्वेर त्रीजू समीकरण छे, v स्क्वेर बराबर v0 स्क्वेर प्लस 2ax। आ तरेक क्यारे छे, तो के प्रारंभिक स्थान 0 होय त्यारे, અને જો પ્રારંભિક સ્થાન 0 નથી તો એના માટે તમે સમીકરણ વાપરી શકો સ્થાનાંતર માટે, x બરાબર x0 પ્લસ v0t પ્લસ હાફ at સ્ક્વેર, અને આમાં v સ્ક્વેર બરાબર v0 સ્ક્વેર પ્લસ 2ax માઇનસ x0, કે એટલું યાદ રાખો કે જો પ્રારંભિક સ્થાન શૂન્ય નથી તો x ને બદલે x માઇનસ x0 યુઝ કરવું, શું કરવું, x ના બદલે એક્સ માઇનસ એક્સ ઝીરો, આ માઇનસ એક્સ ઝીરો છે આ બાજુ, હવે તો પ્લસ, જો સેમ ઇક્વેશન મળી ગયું, તેવી જ રીતે એક્સના બદલે એક્સ માઇનસ એક્સ ઝીરો અહીંયા યુઝ કરો, સેમ ઇક્વેશન મળી ગયું આર યુ, ઓકે, એટલે આ રીતે તમે છે ઇક્વેશન છે મેળવી શકો છો। ચાલો ફટાફટ આપણે એક છે એક્ઝામ્પલ જોઈએ જે આને આધારિત છે। ઓકે चालो अचल प्रवेगी गति आधारित एक दाखलो एटले के उदाहरण 3.4 छे आपणे समझिए। तो के एक सिरोलम मकाननी टोच परथी एक दड़ाने सिरोलम ऊर्ध्व दिशा में 20 मीटर प्रति सेकंडनी झड़पथी फेंकवा, जो शब्द खास पकड़जो, सिरोलम ऊर्ध्व दिशा में, अने मकान पण क्या आपेलू छे सिरोलम, ओके, तो आ धारो के आवुं एक मस्त मजानुं चकाचक एपार्टमेंट छे, અને એની ટોચ પરથી સિરોલમ ઉદ્વ દિશામાં એટલે સીધું જ ઉપર તરફ, સીધું જ ક્યાં ફેંકવાનું છે, ઉપર તરફ, ઓકે, એક દડાને સિરોલમ ઉદ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે, દડાને જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ 25 મીટર છે, શું કીધું, મકાનની ટોચ પરથી, અને જે બિંદુએથી ફેંકવામાં આવે, ધારો કે અહીંથી ચિંટુ નામક બાલક, ચિંટુ નામનો એક છોકરો છે, તમે સંસ્કૃત હજુ હમણાં તાજેતાજું ભણીને આવ્યા છો, મારે કરતાં સારું આવડતું હશે, તો એ બાલસ અહીંથી હું ફેંકશે, દડો ફેંકશે, ક્યાં, સિરોલમ ઉદ્વ દિશામાં, એટલે સીધું જ મારે ક્યાં ફેંકવાનું છે, ઉપર તરફ, આમ ત્રાસું નથી ફેંકવાનું, ક્યાં ફૂંકવાનું છે, એક્ઝેક્ટ ઉપર તરફ, આ રીતે કોઈ પણ વસ્તુ છે તમે સિરોલમ ઉદ્વ દિશામાં ફેંકો તો જોજો અહીંથી તમે ગમે એટલા બળથી ફેંકેલી હશે એ છેલ્લે ક્યાં આવીને પડશે, નીચે જમીન પર જ। કોઈ દિવસ એવું બન્યું કે તમે કોઈ પદાર્થ છે એને તમે આટલી ઝડપથી ફેંકો અને કાયમી માટે બહાર જતો રહ્યો, થાય છે નહીં, આવું થતું નથી, માત્ર યંત્રિકયાન એટલે કે જે રોકેટ છોડવામાં આવે છે એ જ પૃથ્વીના વાતાવરણની બહાર જઈ શકે છે, બાકી બધી જ વસ્તુ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અંદર જ રહે છે। અને કેમ એ ક્યારે થાય છે એના માટે આપણે થોડોક વેઇટ કરવો પડશે, આગળના જે ચેપ્ટર છે આપણું ગુરુત્વાકર્ષણ એમાં હું તમને ખૂબ સારી રીતે સમજાવીશ કે કોઈ પદાર્થ ક્યાં સુધી એ પોતાના જમીન તરફ પોતાની વસ્તુને ખેંચ્યા કરે અને ક્યારે કોઈ પદાર્થને ફેંકવામાં આવે તો એ કાયમી માટે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર નીકળી જાય, પણ એના માટે આપણે ઘણો લાંબો ઇંતજાર કરવો પડશે। ઓકે જો હવે તો અહીંયા આપણને એમ કહી દીધું છે કે પૃથ્વીની જે જમીન છે, જમીનથી જે દડો ફેંકવામાં આવે છે એની ઊંચાઈ આપી દીધી છે, કેટલી આપેલી છે 25 મીટર, કેટલા મીટર
पच्चीस मीटर, एनो मतलब एम कहो कि आटली ऊंचाई आपणी पासे छे अने आ ऊंचाई छे पच्चीस मीटर। અહીંથી જે દડો ફેંકવામાં આવે છે એ દડાનો પ્રારંભિક વેગ છે, દડો શિરોલંબ દિશામાં એટલે આ દિશામાં અહીંથી ફેંકવામાં આવે છે વી ઝીરો વેગથી, અને આ પ્રારંભિક વેગ વી ઝીરો આપણને આપેલો છે કેટલા, તો કે 20 મીટર પર સેકન્ડ। આ તમારે બધું સમજવું પડશે કેટલી ઝડપ સાથે ઉદ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી, એટલે કે પ્રારંભિક ઝડપ આપેલી છે। ઓકે, અહીંથી તમે ઉદ્વ દિશામાં કોઈ પણ વસ્તુ ફેંકો છેલ્લે ક્યાં આવવાની છે, નીચે, તો નીચે ક્યારે આવે અનુમાન કરો। તમે અહીંથી કોઈ વસ્તુ ફેંકી, ફેંકી એટલે ધીમે ધીમે જેટલી ઝડપથી ફેંકી ધીમે ધીમે એની ઝડપ ઘટતી ગઈ ઘટતી ગઈ ઘટતી ગઈ, એક સમય એવો આવ્યો અહીંયા એની ઝડપ અથવા તો વેગ છે ઝીરો થઈ ગયો, કેટલું થઈ ગયું ઝીરો, પલભર માટે અહીંયા સ્થિર થશે અને પછી અહીંથી એ ક્યાં આવી ગઈ સીધી નીચે। ઓકે, તો આ દડો છે અહીંથી આવું થશે, દડો છે અહીંથી એક આમ શિરોલંબ દિશામાં ઉપર જશે અને ત્યાંથી ફરી પાછો ક્યાં આવી જશે, આ રીતે નીચે આવી જશે। તો પહેલું આપણને કીધું છે દડો કેટલી મહત્તમ ઊંચાઈ સુધી પહોંચશે, એટલે અહીંયા સુધી પહોંચ્યો હશે આ મહત્તમ ઊંચાઈ હશે, તો આ અંતર છે આપણે મેળવવાનું છે કેટલી, તો જો આખું છે એ કઈ દિશામાં છે, વાય દિશામાં છે, વાય દિશામાં હોય તો આ અંતર છે આપણને પ્રારંભિક અંતર વાય ઝીરો આપેલું છે એવું કહું, આ અંતિમ અંતર એટલે કે આ છે વાય કેટલું થાય એ આપણે મેળવવું છે। ઓકે, તો આને બે અલગ અલગ રીતે આ પ્રશ્ન છે સોલ્વ કરી શકાય છે, જો આપણને જેટલી માહિતી આપેલી છે એ રીતે આપણને દડો જમીનને અથડાય તે પહેલાં કેટલો સમય લાગશે, તો સમય માટે તો કે પહેલું ધારો કે અહીંથી ઓથી એ દડો ફેંકવામાં આવે છે, ઓથી તો એ બિંદુ પાસે કેટલો સમય લાગે છે અને એથી બી બિંદુ પર આવતા કેટલો સમય લાગે છે એ જોવાનું છે। અહીંયા દડો છે સીધો જ ઉપર જશે ને સીધો જ નીચે આવશે, પણ આ કરવો માગ એટલે દર્શાવ્યો કે જેથી તમને સમજ પડે। તો જો પહેલો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ, દડો કેટલી ઊંચાઈએ પહોંચ્યો હશે, દડો કેટલી ઊંચાઈ પર પહોંચ્યો હશે, તો આ એનું અંતિમ સ્થાન થઈ જશે અને અંતિમ સ્થાન પાસે એનો વેગ કેટલો હશે, અંતિમ સ્થાન પાસે એનો વેગ કેટલો થઈ જવાનો છે ઝીરો। તો જ્યારે દડો મહત્તમ ઊંચાઈ પર પહોંચશે તો કે મહત્તમ ઊંચાઈ એનો વેગ થઈ જશે અંતિમ વેગ વી બરાબર ઝીરો। ઓકે, તો જો તમારી પાસે પ્રારંભિક છે તમારી પાસે અંતિમ વેગ છે અને અહીંયા જે ફેંકો છો તો દરેક વખતે શું થશે, આને હું ઉપર તરફ ફેંકું છું તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ દરેક વખતે નીચે તરફ પ્રવેગ લગાડશે, તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આપણને આપી દીધું છે, ગુરુત્વ પ્રવેગ કેટલું આપેલું છે જી, તો અહીંયા ગુરુત્વ પ્રવેગ તો અહીંયા આના પર લાગતો પ્રવેગ પ્રવેગ એ બરાબર માઇનસ ગુરુત્વ પ્રવેગ, માઇનસ શું લેવું પડશે ગુરુત્વ પ્રવેગ જી, અને જી બરાબર આપણને કેટલા આપી દીધા છે 10, તો કે માઇનસ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર। તો જો કેટલી માહિતી આપી એ સોલ્વ કરવા માટે, તો કે પ્રારંભિક વેગ વી ઝીરો બરાબર 20 મીટર પર સેકન્ડ, પ્રવેગ આપેલો છે માઇનસ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને અંતિમ વેગ આપેલો છે વી બરાબર 0 મીટર પર સેકન્ડ। તો તમારે અંતર એક્સ મેળવવું છે ને વાય દિશામાં હોવાથી વાય મેળવવું છે, વાય ઇઝ ઇક્વલ ટુ કેટલા। ઓકે, જો આવું કંઈ સમીકરણ જાણો છો, આ એક્સ જ લ્યો, એક્સ એ અને વી વચ્ચેનું, તો કે છેલ્લું સમીકરણ કેટલામું સમીકરણ, ત્રીજું, સમય નથી આપ્યો તો કયું સમીકરણ વાપરશું, ત્રીજું સમીકરણ, ત્રીજું સમીકરણ શું છે આપણું, તો કે અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી શું લખી શકીએ આપણે, એક્સ બરાબર સોરી વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટુ એ એક્સ, અને આના પરથી જો આપણે સમીકરણ બનાવવું હોય તો એક્સને બદલે મારે શું લખવું પડશે વાય, તો સમીકરણ શું બનશે વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ જવાનું છે ટુ એ એક્સને બદલે વાય, ચાલો વી સ્ક્વેર, વી સ્ક્વેર બરાબર આપણું કેટલું છે વી સ્ક્વેર બરાબર ઝીરો માઇનસ વી ઝીરો સ્ક્વેર એટલે કે માઇનસ
20 वर्ग बराबर 2, ए बराबर छे माइनस 10 इंटू वाई। तो जो आउ थी गयु माइनस 2 गुणिया 10 माइनस 20 वाई बराबर माइनस 20 नो वर्ग, माइनस माइनस प्लस 20 ना वर्ग साथे 20 कैंसल, तो वाई बराबर 20 मीटर। दड़ो छे, पहलो प्रश्न पूछेलो दड़ो केटली ऊंचाई पहोंचे, तो के दड़ो बिल्डिंग नी एटले के मकान नी टॉच थी 20 मीटर ऊंचाई जसे। प्रश्न आपने शू पूछेलो छे, तो के जमीन थी, दड़ो जमीन ने अथड़ाय ते पहला जमीन थी ऊंचाई पूछी हुई, तो जमीन थी ऊंचाई केटली थशे, आ 25 अने आ केटली आवी बीजी 20, ओके आ 25 अने बीजी 20 आवी, तो टोटल केटली थी जसे 45 थी जसे। तो के जमीन थी दड़ानी महत्तम ऊंचाई बराबर 20 प्लस 25 बराबर 45 मीटर, ओके। पहलानो आंसर मिली गयो आपने फर्स्ट। चलो नेक्स्ट, हवे दड़ो जमीन ने अथड़ाय ते पहला केटलो समय लागशे, दड़ो जमीन ने अथड़ाय, तो पहला आ समय कंसीडर करी लईए, आटलो समय ने हूँ टी धारू, धारो के दड़ो जमीन ने अथड़ाय ते माटे लागतो कुल समय टी बराबर टी वन प्लस टी टू, ज्या टी वन बराबर ओ थी ए पहुंचता लागतो समय અને ટી ટુ બરાબર એ થી બી પહોંચતા લાગતો સમય, ઓકે। ટી વન કોને કન્સિડર કર્યો, તો કે આ ઓ થી એ પર પહોંચવા માટે લાગતો સમય ટી વન, અને એ થી બી પહોંચવા માટે લાગતો સમય ટી ટુ, કેમ કે કીધું છે ને જમીનને પહોંચે તે પહેલા લાગતો સમય। તો જો ટી વન ટી ટુ મેળવવા છે, તો આ કન્ડિશનમાં તમારી પાસે શું છે, પહેલો આટલો ટુકડો લો, तो અહીંયા તમારી પાસે પ્રારંભિક વેગ છે, તમારી પાસે ગુરુત્વ પ્રવેગ છે, પ્રવેગ છે, તો તમને સમય મળી જાય। પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, અંતિમ વેગ v0 છે અને પ્રવેગ છે, તો સમય મળી જશે। તો જો પહેલા માટે શું કરી શકો તમે, તો કે આપણી પાસે પ્રારંભિક વેગ o થી a માટે અથવા તો સમય t1 માટે પ્રારંભિક વેગ V0 જ્યાં લખું એટલે સમજી લો પ્રારંભિક વેગ 20 મીટર પર સેકન્ડ, અંતિમ વેગ V બરાબર 0 મીટર પર સેકન્ડ, અને પ્રવેગ A બરાબર માઇનસ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, ઓકે। તો કયું સમીકરણ, તો કે પહેલું સમીકરણ V V0 એ સમય T મેળવવો છે, T1 બરાબર કેટલા, તો કે V બરાબર V0 પ્લસ AT પરથી, V બરાબર V0 પ્લસ A T1। ચાલો T1 ને સૂત્રનો કત્તા બનાવો, તો શું થશે V માઇનસ V0 ના છેદમાં A બરાબર T1, તેથી T1 બરાબર V કેટલા છે 0, V0 કેટલા છે 20 ના છેદમાં A બરાબર માઇનસ 10, માઇનસ 20 ના છેદમાં 10 કેટલું આવશે 2 સેકન્ડ, ઓકે। તો સમય મળી ગયો T1 બરાબર 2 સેકન્ડ। હવે લઈ લઈએ અહીંથી અહીંયા આવવા માટે લાગતો સમય, તો અહીંથી અહીંયા માટે જો હવે હું બીજો ભાગ પાડું છું, એ થી બી પહોંચવા માટે, ઓકે, એ થી બી પહોંચવા માટે, તો એ પાસે તમારી પાસે વેગ છે, બી પાસે તમારી પાસે વેગ નથી, ઓકે। પણ તમારે એટલું અંતર છે તમારી પાસે, જો ટોટલ અંતર કેટલું છે, તો કે વાય ઝીરો પ્લસ વાય એટલે કે 45 મીટર છે તમારી પાસે, તમારી પાસે હાફ પોઈન્ટ પર છે પ્રારંભિક વેગ છે તમારી પાસે, હાફ એ ટી સ્ક્વેર પરથી એ પણ તમારી પાસે છે, ટી સ્ક્વેર મળી જશે, તો કે
જો આ કેસ માટે A to B માટે પ્રારંભિક વેગ, હવે આ કેસ માટે પ્રારંભિક વેગ કયો થશે? પ્રારંભિક વેગ V0 બરાબર 0 મીટર પર સેકન્ડ, પ્રવેગ A બરાબર માઇનસ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને ટોટલ અંતર, ટોટલ અંતર તમારી પાસે કેટલું છે? તો કે વાય અને વાય ઝીરો લીધા છે ને, તો કે વાય પ્લસ વાય ઝીરો ઇઝ ઇક્વલ ટુ, અથવા તો ટોટલ અંતરને હું લઈ લઉં છું વાય ડેસ, કેટલું લઉં છું વાય ડેસ, અને વાય ડેસ કેટલું આવશે? તો કે 20 પ્લસ 25 એટલે કે 45 મીટર. ઓકે, તો આપણી પાસે સમીકરણ કયું? અચળ પ્રવેગ ગતિનું સમીકરણ, એક્સ બરાબર વી ઝીરો ટી પ્લસ હાફ એટી સ્ક્વેર પરથી. સમીકરણ શું લખશું? એક્સને બદલે અંતર કેટલું છે? વાય ડેસ ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો ટી, વી ઝીરો એટલે ઝીરો ઇન્ટુ ટી, પ્લસ વન અપન ટુ એ બરાબર માઇનસ 10 ટી ટુ સ્ક્વેર. ઓકે, કેમ કે અહીંયા આપણે શું મેળવવું છે? ટી ટુ મેળવવું છે. ટી ટુ ઇઝ ઇક્વલ ટુ કેટલા? વાય ડેસ, વાય ડેસ બરાબર કેટલા છે? 45 બરાબર માઇનસ 10 ભાગ્યા 2 માઇનસ 5 કેટલા થઈ જશે? ટી ટુ સ્ક્વેર. ઓકે, હવે જુઓ અંતર છે, જો ધન એક્સ અક્ષની દિશામાં લઈએ તો પ્લસ લેવાના, તો આ અંતર છે કઈ બાજુ લીધું આપણે? માઇનસ એક્સ અક્ષ, માઇનસ વાય અક્ષની દિશામાં, તો માઇનસ વાય અક્ષની દિશામાં લીધું, તો અંતરને મારે કેવું લેવું પડશે? માઇનસ. સમજાય છે? આ અંતર અહીંથી હું ઉપરના દિશામાંનો પ્રવેગ જો હું ધન લેતો હોઉં તો નીચેની દિશામાંના પ્રવેગને મેં કેવો લીધો? માઇનસ લીધો. તેવું સેમ નીચેની દિશામાંના પ્રવેગને હું જો માઇનસ લેતો હોઉં તો અંતર પણ મારે કેવા લેવા પડશે? માઇનસ લેવા પડશે. તો આ માઇનસ 45 માઇનસ, માઇનસ માઇનસ કેન્સલ આઉટ, તો ટી સ્ક્વેર બરાબર શું થાય? ટી ટુ સ્ક્વેર બરાબર 45 ભાગ્યા 5 એટલે 9, તેથી ટી ટુ બરાબર પ્લસ ઓર માઇનસ 3 સેકન્ડ, પણ સમય કદાપી માઇનસ હોય નહીં, તેથી ટી ટુ બરાબર કેટલા એવા? 3 સેકન્ડ. કેમ? તો કે સમય કદાપી, સમય કદાપી ઋણ ના હોય, તો ટી ટુ બરાબર કેટલા એવા? 3 સેકન્ડ. આમ કુલ સમય ટી બરાબર, ટી વન બરાબર 2, ટી ટુ બરાબર 3, 2 પ્લસ 3 બરાબર 5 સેકન્ડ. ઓકે, આ રીતે તમે કુલ સમય છે મેળવી શકો. કુલ સમય કેટલો આવ્યો? 5 સેકન્ડ. આનો આ પ્રશ્ન છે બી છે, એ તમે બીજી રીત દ્વારા પણ ઉકેલી શકો. કઈ રીત દ્વારા? બીજી રીત દ્વારા. જોજો કઈ છે બીજી રીત. બીજી રીત, તમારી પાસે પ્રારંભિક વેગ છે V0 બરાબર 20 મીટર પર સેકન્ડ, તમારી પાસે પ્રવેગ છે A બરાબર માઇનસ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, તમારે સમય T જોઈએ છે. ઓકે, બીજું જુઓ, પહેલું પ્રારંભિક અંતર અહીંથી આપી દીધું છે, કેટલું છે? 25 છે, અને અંતિમ તો એ જમીન પર જ આવી જવાનો છે. જમીન પર અંતર કેટલું થઈ જવાનું છે? 0. તો પ્રારંભિક કણ છે કેટલી ઊંચાઈ પર છે? 25 પર, અને અંતિમ સ્થાન એનું કેટલું થઈ જશે? 0. તો વાય ઝીરો બરાબર 25 મીટર અને અંતિમ અંતર વાય બરાબર 0. ઓકે, ચાલો કયું સમીકરણ વાપરશું આપણે? બીજું સમીકરણ. સીધું જ લખું છું, જો આ સમીકરણ, બીજું સમીકરણ તો શું હતું આપણું? તો કે એક્સ બરાબર એક્સ ઝીરો પ્લસ વી ઝીરો ટી પ્લસ હાફ એટી સ્ક્વેર પરથી શું લેવું પડશે? વાય બરાબર વાય ઝીરો પ્લસ વી ઝીરો ટી ટુ, આખો સમય કુલ સમય ટી જ કહી દો, ટી પ્લસ હાફ એટી સ્ક્વેર. ચાલો વાય બરાબર આપણી પાસે કેટલા છે? 0. વાય ઝીરો બરાબર 25 પ્લસ વી ઝીરો બરાબર આપણી પાસે કેટલા છે? 20.
20 इंटू टी प्लस 1 अपन 2 ए बराबर माइनस 10 टी स्क्वेर आ के माइनस 5 टी स्क्वेर थी जाए तो माइनस 5 टी स्क्वेर थाय तो जो आने आ रीते लखी सकी अपने माइनस 5 टी स्क्वेर प्लस 20 टी प्लस 25 एम माइनस कॉमन काढ़ो तो 5 टी स्क्वेर माइनस 20 टी माइनस 25 बराबर 0। जो आ द्विचल सुरेख समीकरण आ गयु तो द्विचल सुरेख समीकरण ने अपने उकेलू है तो आ के 25 आमाथी हजू जो आ समीकरण में 5 सामान्य निकल से तो शू टी स्क्वेर माइनस 4 4 25 40 माइनस 5 इज इक्वल टू 0। आ पांचना एवं भाग पाड़ो कि बाद बाकी थी 4 टी आए तो कई रीते पाड़ी सकी जोजो 5 एकू 5 माथी एक जाए एटले 4 थे टी स्क्वेर माइनस 5 टी माइनस पण माइनस माइनस प्लस 40 माइनस 5 इज इक्वल टू 0। ओके जो आ बेव ले लियो माइनस 4 प्लस 1 केटला थई जशे माइनस 5 प्लस 1 एटले माइनस 4 છે ચાલો આ બેવની જોડ લો આ બેવની જોડ લો આમાંથી કોણ કોમન નીકળશે ટી તો ટી માઇનસ 5 પ્લસ અહીંથી 1 ટી માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0। ફરી પાછું આ બેવ કોમન તો ટી પ્લસ 1 તો આ એક સમીકરણ આવું મળ્યું ટી માઇનસ 5 ટી પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 તો એમ કહી શકીએ ટી ઇઝ ઇક્વલ ટુ 5 ઓર ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 જે શક્ય નથી સમય કદાપી ઋણ હોતો નથી તો પણ સમય કેટલો આવી ગયો 5 સેકન્ડ ઓકે અહીંયા આવ્યો તો એ તે આ રીતે પણ બીજી રીત જો આવડતી હોય તો એ પણ કરી શકો અથવા બે ટુકડા કરીને કરી શકો મારા મત પ્રમાણે બેટર આ રહેશે બીજી રીત અલગ અલગ સમય લેવા અને એમાં કન્ફ્યુઝ થવું એના બદલે જે પણ માહિતી આપેલી છે સીધું જ એના ઉપરથી સોલ્વ કરી નાખીએ ચાલો ફટાફટ છે અમને લખી નાખો